नमस्कार जे विद्यार्थी मित्रों कोई पण स्पर्धात्मक परीक्षा माटे तैयार करता होय तेमने माटे आ वीडियो बहु उपयोगी साबित थशे तेमज एनएमएस परीक्षा की तैयारी करता होय तेमना माटे आ वीडियो बहु उपयोगी छे। आ वीडियो में मात्र बधा धोरणना प्रकरण प्रमाणे एमसीक्यू अहींया मूकवामां आवशे। तो अत्यारथी मारी चरणने सब्सक्राइब करो। मारी चरणनुं नाम छे टी आर सुनील कुमार राजपूत। तमने जणावी दो विद्यार्थी मित्रों जे अत्यारे टेट की तैयारी करता हो कि एनएमएस की तैयारी करता हो तो कोई पण स्पर्धात्मक परीक्षा की तैयारी करता हो तो आ वीडियो तमारा माटे अचूक जोजो। अने अहींया तमने आ चेनल नी अंदर मात्र एमसीक्यू विज्ञान ना ज वीडियो मूकवामां आवशे जे धोरण प्रमाणे हशे। विद्यार्थी मित्रों आज आपणे न्यू एनसीईआरटी बुक धोरण 6 विषय विज्ञान प्रकरण नंबर 6 आपनी आसपास थता फेरफारों एना अहीं आपणे एमसीक्यू जोवाना छे। तो अत्यार हालथी तमे जूना वीडियो ना जोया तो एमसीक्यू ना वीडियो प्लेलिस्ट में जाइने तमे ए एनएमएस सेट एमसीक्यू ना वीडियो तमे जोई शको। तो आजे आपणे प्रकरण नंबर 6 ना एमसीक्यू अहीं जोईशुं। तो चालो विद्यार्थी मित्रों शुरुआत करिए। एक लाकड़ाना पैड़ा पर लोखंडनी वाट फिट करवा माटे तेने गरम करवामां आवे छे तो तेना कामां शुं फेरफार थाय छे? ए लोखंडनी वाटनो आकार मोटो थई जाय छे, बी लोखंडनी वाटनो आकार नानो थई जाय छे, सी कोई फेरफार थतो नथी, या डी आमांथी कोई नहीं? तो जवाब आवशे ए लोखंडनी वाटनो आकार में मोटो थई जाय छे। पाणीने वासण में सतत गरम करवामां आवे तो शुं थाय छे? पाणीनी मात्रा वधे छे, पाणीनी मात्रा घटवानी शुरू थई जाय छे, कोई फेरफार थतो नथी, कि डी आमांथी एक पण नहीं? तो तमारो जवाब आवशे बी पाणीनी मात्रा घटवानी शुरू थई जाय छे। त्रीजो प्रश्न, नीचेनामांथी कया फेरफार उलटावी शकाता नथी? तो एक सजीवनी वृद्धि थाय छे, बे पर्णो सुकाई जाय छे, त्रण फूलावेलो फुग्गो, या फोर आइसक्रीमनो पिघळवो। तो ऑप्शन आवशे ए एक अने बे, एक अने त्रण, बी एक अने बे, सी त्रण अने चार, के डी आपेला तमाम। तो तमारो जवाब आवशे बी एक अने बे, सजीवनी वृद्धि थाय छे अने पर्णो सुकाई जाय छे। चौथो, नीचेनामांथी कया फेरफार उलटावी शकाय छे? खीरामांथी इडली, सीधी दोरीमांथी गूंचવાયેલી દોરી, કાચા ઈંડામાંથી બાફેલું ઠંડુ, કે આઈસ્ક્રીમ પીગળવું? તો એ એક બે, બી ત્રણ ચાર, બે ચાર, સી એક ત્રણ, કે ડી આપેલા તમામ? તો તમારો જવાબ આવશે બી બે ચાર. પાંચ, નીચેમાંથી કયું વિધાન સત્ય છે? વિધાન એક, કઢીમાંથી પુષ્પ બનવું એ ઉલટાવી શકાય તેવું ફેફા છે. વિધાન બે, દૂધમાંથી પનીર બનવું એ ઉલટાવી ન શકાય તેવો ફેફા છે. વિધાન ત્રણ, ગાયના છાણમાંથી બાયોગેસ ઉલટાવી ન શકાય તેવો ફેફા છે. યા વિધાન ચાર, ખીરામાંથી ઇડલી બનવી એ ઉલટાવી શકાય તેવો ફેફા છે? તો વિધાન એ, એ ઓપ્શન વિધાન એક અને ચાર, બી વિધાન બે અને ત્રણ, સી એ અને બી, અને ડી એક પણ નહીં? તો તમારો જવાબ આવશે બી વિધાન એક, બે અને ત્રણ. છ, નીચેનામાંથી કયા ફેરફારો ઉલટાવી શકાતા નથી? વિધાન એક, લોટની કણકમાંથી રોટલી બનાવવી. વિધાન બે, પેપરને વાળીને બનાવેલો રમકડાનું વિમાન. વિધાન ત્રણ, કેરીનું પાકવું. વિધાન ચાર, ફૂલાવેલો ફુગ્ગો. તો વિધાન બે અને ચાર એ ઓપ્શન, બી ઓપ્શનમાં વિધાન એક અને ત્રણ, સી ઓપ્શન એ અને બી, અને ડી એક પણ નહીં? તો તમારો જવાબ આવશે બી વિધાન એક અને ત્રણ. સાતમું, નીચેનાથી કયું વિધાન બંધ બેસતું નથી? તો વિધાન એક, લાકડાને વહેરવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. વિધાન બે, ખોરાક રાંધવો એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. વિધાન ત્રણ, દૂધમાંથી દહીં બનવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. યા વિધાન ચાર, આઈસ્ક્રીમનું પીગળવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે? તો એ ઓપ્શન વિધાન એક અને બે, બી ઓપ્શન વિધાન ત્રણ અને ચાર, સી ઓપ્શન આપેલ તમામ, યા ડી એક પણ નહીં? અહીંયા થોડું લખવા મિસ્ટેક થઈ છે વિદ્યાર્થી, અહીંયા સર સી અને ડી જોજો, એટલે બી જોવાનું નહીં, એ અને બી નહીં જોવા. તો જવાબ આવશે વિધાન બી, બી ઓપ્શન ત્રણ અને ચાર. આઠમો પ્રશ્ન, ગરમ કરેલી ધાતુની વાટને ઠંડી પાડતા કઈ પ્રક્રિયા જોવા મળે છે? સંકોચન, વિસ્તરણ, એ અને બી, યા એક પણ નહીં? તો તમારો જવાબ આવશે એ સંકોચન. મીનને થાળીમાં ગરમ કરવા બાબતે સાચું નથી? એ વિધાન એક, ગરમ કરતા મીન પીગળવા લાગે છે. વિધાન બે, આ પ્રક્રિયામાં એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. યા વિધાન ત્રણ, આ પ્રક્રિયામાં ઉલટાવી શકાય તેવો ફેરફાર છે? તો એ વિધાન એક, બી વિધાન બે, સી વિધાન ત્રણ, યા ડી એક પણ નહીં? તો તમારો જવાબ આવશે બી વિધાન બે. નવમો, દસમો પ્રશ્ન, તમારા હાથમાંથી અચાનક રમકડું છટકી જાય છે અને તે તૂટી જાય છે, તો તેના માટે સંદર્ભ નીચે શું સત્ય છે? વિધાન એક, આ ફેરફારમાં ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. વિધાન બે, આ ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. તો એ વિધાન એક, બી વિધાન બે, સી વિધાન એક અને બે, યા ડી એક પણ નહીં? તો તમારો જવાબ આવશે બી વિધાન બે. અગિયાર, તૂટેલા હાડકા પર બાંધેલ પાટા ઉપર પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે પીઓપીનું આવરણ ચડાવવામાં આવે છે, તો સુકાવાથી તે કઠણ થઈ જાય છે, તો પીઓપીમાં થયેલ આ ફેરફાર કયો છે?
તો એ ઉલટાવી શકાય તેવો, ઉલટાવી ન શકાય તેવો, યા સી કુદરતી ફેરફાર, યા ડી એક પણ નહીં. તો તમારો જવાબ આવશે ડી, ઉલટાવી ન શકાય તેવો. બારમું, રાત્રે સિમેન્ટની થેલી ખુલ્લામાં રાખેલી હોતી તે વરસાદના કારણે પલળી જાય છે, બીજા દિવસે તાપ નીકળે છે તેથી સિમેન્ટમાં ગઠ્ઠા થઈ જાય છે, તો સિમેન્ટમાં થયેલા આ ફેરફાર કેવો છે? તો એ ઉલટાવી શકાય તેવો, ઉલટાવી ન શકાય તેવો, કે એક પણ નહીં, કે બી એ અને બી બંને. તો તમારો જવાબ આવશે ઉલટાવી ન શકાય તેવો. કારણ કે સિમેન્ટની વાત છે વિદ્યાર્થી મિત્રો, પલળી જાય તો એ કઠણ થઈ જાય, એટલે એના કોઈ ચેન્જ થઈ શકે નહીં. તેરમો, નીચેનામાંથી કયો ફેરફાર ઉલટાવી શકાય તેવો છે? તો આઈસ્ક્રીમનું પીગળવું, દૂધમાંથી દહીં બનવું, કેરીનું પાકવું, યા લોખંડનું કટાવવું. તો જવાબ આવશે આઈસ્ક્રીમનું પીગળવું, એ ઓપ્શન. 14મો પ્રશ્ન, નીચેનામાંથી કયા ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે? તો ભીના કપડાંથી સુકાયેલા કપડાં, ઠંડા દૂધમાંથી ગરમ દૂધ, કળીમાંથી પુષ્પ, યા ડી છેલ્લો ફુલાવેલ ફુગ્ગો. તો તમારો જવાબ આવશે સી, કળીમાંથી પુષ્પ, જે ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. 15, લાકડાના પૈડા પર લોખંડની વાટ ચડાવવા માટે શું કરવું પડે છે? વાટને કાપવી પડે છે, વાટની બીજી પર વાટ ચડાવવામાં આવે, કે વાટને ગરમ કરવામાં આવે, કે એક પણ નહીં. તો તમારો જવાબ આવશે સી, વાટને ગરમ કરવામાં આવે છે ત્યારે તે લાકડાના વેર પર લોખંડની વાટ લાકડાના પૈડા પર ચડે છે. 16મો, મીનને વાસણમાં ગરમ કરવામાં આવે તો તે કેવો ફેરફાર થાય છે? ઉલટાવી ન શકાય તેવો, ઉલટાવી શકાય તેવો, કે સી અને એ અને બી બંને, યા ડી એક પણ નહીં. તો તમારો જવાબ આવશે બી, ઉલટાવી ન ઉલટાવી શકાય તેવો. 17, શાક કાપવું એ કયા પ્રકારનો ફેરફાર છે? ઉલટાવી શકાય તેવો, ઉલટાવી ન શકાય તેવો, કે પ્રતિકૂળ ફેરફાર, કે એક પણ નહીં. તો તમારો જવાબ આવશે એ, ઉલટાવી શકાય તેવો. ઈંડામાંથી બચ્ચું બહાર આવવું એ કયા પ્રકારનો ફેરફાર છે? તો ઉલટાવી શકાય તેવો, ઉલટાવી ન શકાય તેવો, પ્રતિકૂળ ફેરફાર, કે એક પણ નહીં. તો બી આવશે ઉલટાવી ન શકાય તેવો. બોર્ડ પર ચિત્રકામ કરવું એ કયા પ્રકારનો ફેરફાર છે? ઉલટાવી શકાય એવો તેવો, ઉલટાવી ન શકાય તેવો, કુદરતી ફેરફાર, કે એક પણ નહીં. તો એ ઓપ્શન આવશે ઉલટાવી શકાય તેવો. 20, સોનાની લગડીમાંથી ઘરેણાં બનાવવા એ કયા પ્રકારનો ફેરફાર છે? એ ઉલટાવી ન શકાય તેવો, ઉલટાવી કુદરતી ફેરફાર, ઉલટાવી શકાય તેવો, કે એક પણ નહીં. તો તમારો જવાબ આવશે સી, ઉલટાવી શકાય તેવો. 21, દહીંમાંથી છાશ બનાવવી એ કયો ફેરફાર છે? ઉલટાવી ન શકાય તેવે, કુદરતી ફેરફાર, ઉલટાવી ન શકાય તે, ઉલટાવી શકાય તેવો, યા એક પણ નહીં. તો જવાબ આવશે એ, ઉલટાવી ન શકાય તેવો. આ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ઘણી વખત દહીંમાંથી છાશ બનાવી પૂછાય છે, એટલે આ એમપી પ્રશ્ન હું તમને કહી શકું. કોઈપણ સજીવનું મૃત્યુ થવું એ કયો ફેરફાર છે? ઉલટાવી શકાય તેવો, ઉલટાવી ન શકાય તેવો, અનુકૂળ ફેરફાર, કે એક પણ નહીં. તો તમારો જવાબ આવશે બી, ઉલટાવી ન શકાય તેવો. 23મો, ફૂલમાંથી વેણી કે હાર બનાવવો એ કયો ફેરફાર છે? ઉલટાવી ન શકાય તેવો, ઉલટાવી શકાય તેવો, અનુકૂળ ફેરફાર, કે એક પણ નહીં. તો તમારો જવાબ આવશે બી, ઉલટાવી શકાય તેવો. દૂધમાંથી ચા બનાવવી એ કયો ફેરફાર છે? ઉલટાવી શકાય તેવો, ઉલટાવી ન શકાય તેવો, અનુકૂળ ફેરફાર, એક પણ નહીં. તો તમારો જવાબ આવશે બી, ઉલટાવી ન શકાય તેવો. 25, કેરીનું કાપવું એ કેવું પાકવું એ કેવો ફેરફાર છે? કુદરતી, અનુકૂળ ફેરફાર, ઉલટાવી ન શકાય તેવો, કે આપેલ તમામ? તો અહીંયા તમારો જવાબ આવશે ડી, આપેલા તમામ. ડામરને ગરમ કરવો એ કયો ફેરફાર છે? તો કુદરતી, ઉલટાવી ન શકાય તેવો, સી એ અને બી બંને, યા ડી એક પણ નહીં. તો તમારો જવાબ આવશે બી, ઉલટાવી ન શકાય તેવો. 27મો પ્રશ્ન, લોખંડમાંથી ઓજા બનાવવો એ કયો કેવો ફેરફાર છે? તો તમારો જવાબ આવશે ઉલટાવી ન શકાય તેવો, અનુકૂળ બી, અનુકૂળ યા સી એ અને બી બંને, યા એક પણ નહીં. તો તમારો જવાબ આવશે સી, એ અને બી બંને. 28, સૂર્યનું ઉગવું એ કેવો પ્રકાર છે? તો એ કુદરતી, બી અનુકૂળ, સી નિયતકાલીન, કે ડી આપેલ તમામ. તો તમારો જવાબ આવશે ડી, આપેલા તમામ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ જે ધોરણ સાયન્સના પ્રશ્નો છે એમસીક્યુ, એ બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, જેથી એમને પણ એનએમએસની તૈયારી કરતા ફાવે, અને પરીક્ષાની તૈયારી કરતા તો એમાં પણ આ ઉપયોગી છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તો એમાં પણ આ વિડીયો ઘણો ઉપયોગી છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, બેસ્ટ ઓફ લક.